ભરૂચના ઈખરમાં 4 કોરોના પોઝિટિવ કેસો નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમોદ તાલુકાના ઈખર ગામમાં 4 લક્ષણો કે ચિહ્નો વિના પોઝિટિવ કેસો સત્તાવાર સમર્થન મળતા 7 કિમીના વિસ્તારને સીલ કરાયો હતો, તો પાલેજ તરફ આવતા તમામ માર્ગો બંધ કરાયા હતા. ભરૂચમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમોદ તાલુકાના ઈખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળતા 7 કિલોમીટરના વિસ્તારને સીલ કરાયો હતો. પાલેજ તરફ આવતા તમામ માર્ગો પોલીસે સીલ કર્યા છે, જે 23 એપ્રિલ સુધી સીલ રહેશે. અત્યાર સુધી કોરોના વાયરસના કહેરમાંથી બાકાત રહેલો ભરૂચ જિલ્લો પણ હવે કોરોનાગ્રસ્તની યાદીમાં સમાવિષ્ટ થતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, તો વહીવટીતંત્ર પણ દોડતું થઈ ગયું છે. પાલેજ નજીક આવેલા ઈખર ગામમાં તમિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર, ત્યારબાદ આમોદના ઈખર ગામે રવાના થયેલા 4 લોકોને કોરોના વાયરસના લક્ષણ દેખાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. 4 પોઝિટિવ કેસ તમિલનાડુની જમાતના હોવાનું બહાર આવ્યું છે. તારીખ 17 માર્ચે ભરૂચથી ઈખર રવાના થયા હતા અને તારીખ 22 માર્ચ સુધી ઈખરની એક મસ્જિદમાં રોકાયા હતા. 4 જમાતીઓ તમિલનાડુથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવ્યા બાદ બાય રોડ ભરૂચ આવીને તારીખ 12 થી 17 માર્ચ એક મસ્જિદમાં રોકાયા હતા. આ 4 લોકોના સંપર્કમાં આવેલ અન્ય 6 લોકોને પણ ક્વોરન્ટાઇન કરાયા હતા, રિપોર્ટ પરીક્ષણ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે. પોઝિટિવ કેસમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. તારીખ 8 એપ્રિલના રોજ કુલ 11 જમાતીઓના સેમ્પલ લઈ પરીક્ષણ કરાતા તારીખ 9 એપ્રિલની રાત્રે 9:15 કલાકે 11 પૈકી 4ના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.